ઉપલેટા તોકતે વાવાઝોડાને લઈને ઉપલેટા રજિસ્ટ્રેશન ડેપ્યુટી કલેક્ટરના આદેશથી સ્થળાંતરની કામગીરી હાથ ધરવામાં આવી. શહેર અને તાલુકાના કુલ 1703 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું. શહેરના લોકોને સરકારી ટાવર, શાળા અને ખાનગી કૃષ્ણ સ્કૂલની બિલ્ડિંગમાં રાખવામાં આવ્યા. ઉપલેટા મામલતદાર, નગરપાલિકા અને પોલીસ દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરીને સ્થળાંતર કરવામાં આવ્યું. ખેતરમાં રહેતા મજૂરોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરાઈ. શહેરના મોઝ નદી વિસ્તાર, ભાદર નદી વિસ્તાર, ખાખી જાડિયા રોડ, પોરબંદર રોડ, ટુટિયાપરા, રામગઢ વિસ્તાર સહિતના વિસ્તારોમાંથી સ્કૂલોમાં સ્થળાંતર કરવામાં આવ્યું. તમામ લોકો માટે પીવાનું પાણી અને જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી. લોકોને કામ વગર બહાર ન નીકળવા માટે પણ ખાસ અસરથી બચવા લોકોને સ્થળાંતર કરવાની કાર્યવાહી ગઈકાલે અને આજ કરેલી. એમાં આજના ઉપલેટા શહેરી વિસ્તારમાં સોમનાથ મંદિર પાસે, મોજ નદી રેલવે બ્રિજ, દ્વારકાધીશ સોસાયટી, ઓકડા કાંઠે, ભવાનીનગર, ખાખીજાડિયા રોડ અને સ્મશાન પાછળ એમ કુલ મળીને 679 લોકોનું સ્થળાંતર કર્યું છે. એ ત્રણ જગ્યાએ રાખ્યા છે, તાલુકા શાળા અને ભગવતસિંહ કન્યા શાળા અને ક્રિષ્ના સ્કૂલ. આ બધાને સાંજના જમવાની વ્યવસ્થા કરી છે અને એમના રહેઠાણની વ્યવસ્થા કરી છે. કુલ તાલુકાના આજ સુધીમાં 1703 લોકોને સ્થળાંતર કર્યા છે, ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર મળીને. એટલે એ રીતે બધાને સલામત સ્થળે ખસેડ્યા છે અને એમને રહેવાની અને જમવાની બધી વ્યવસ્થા કરેલ છે અને કોઈને કંઈ મુશ્કેલી ન પડે એ ધ્યાને લીધેલ છે. અમારા નાયજન અધિકારી, જિલ્લા આંકડા અધિકારી માંડલિયા સાહેબ પણ અહીં હાજર છે અને તેઓ પણ સતત દેખરેખ રાખી રહ્યા છે. કેટલી ટીમો તમારી સાથે છે? અમારી સાથે નગરપાલિકા, પોલીસ, રેવન્યુ આ ચાર ટીમો અમે ભેગા હતા, બરોબર. અને એ સાથે કર્યું છે. પોલીસનું પણ સારું કામ છે, નગરપાલિકાનું સારું કામ છે, બધા સારું કામ કરે છે અને બધા દરેકની દેખરેખ અને સાફ સંભાળ લઈ રહ્યા છે.